ફોરજી માટેનું ટેન્ડર જાહેર કર્યું હતું અને બે વર્ષથી આ ટેન્ડર પર ઘણી વાતચીત ચાલી રહી છે ઘણા પ્રોબ્લેમ્સો આવી રહ્યા છે પણ હવે બધી તકલીફો અહીંથી દૂર થતી દેખાઈ રહી છે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ટેન્ડર એ છે તે રજૂ કર્યું છે અને ટીસીએસ આવનાર બે ત્રણ દિવસમાં આ ટેન્ડરને સહમતી આપે તેવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે સૂત્રો તરફથી એવી માહિતી મળતી દેખાઈ રહી છે ત્યારબાદ સરકાર કંપનીને પર્ચેઝ ઓર્ડર જાહેર કરશે ટીસીએસને એક લાખ ટાવર લગાવવાનો ઓર્ડર મળશે અને આ લગભગ છવ્વીસ હજાર આઠસો એકવીસ કરોડના ખર્ચથી જે ટાવર લગાવવામાં આવશે કંપની દ્વારા સાથે જ કંપની આ માટે બિલકુલ તૈયાર છે અને બે વર્ષની અંદર ટાવર લગાવવાના રહેશે ટીસીએસ એ ટીસીએસ એ નવ વર્ષ સુધી નેટવર્ક જાળવવું પણ પડશે અને સરકાર ટેન્ડરને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે પણ હવે ટીસીએસ પાસેથી આ ટેન્ડરને સહમતી મળવાની વાર છે સાથે જ બીએસએનએલના ફોર ટેન્ડરમાં એક જ કંપની ક્વોલિફાઈડ થઈ છે ટીસીએસ જે છે અને તો આ કંપની સામે જેટલા પણ પડકારો હતા તે બધા દૂર થતા દેખાઈ રહ્યા છે અને આવનાર એક મહિનામાં કંપનીને પરચેઝ ઓર્ડર પણ મળે મળે તેવી શક્યતા બનતી દેખાઈ રહી છે અને કંપની આનું રોલઆઉટ પણ શરૂ કરશે તો જાન્યુઆરી થી બીએસએનએલ ની ફોર જી સેવા શરૂ થતી દેખાઈ શકે છે